ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ફતેપુરા ગામમાં આવેલી આંગણવાડીની કથળેલી સ્થિતિ તથા ગામના સરપંચ દ્વારા થતી લોલક. આંગણવાડીમાં નાના બાળકો માટે ન તો શૌચાલયની સુવિધા છે કે ન તો લાઈટ, ન તો પાણી. સુજે સમગ્ર હકીકત જોઈએ CNS ન્યૂઝના આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં. એક તરફ સરકાર દ્વારા છેવાડાના ગામડામાં શિક્ષણનું સ્તર ઊંચે આવે તે માટેના પ્રયાસો હાથ ધરાય છે, અનેક યોજનાઓ બહાર પડાય છે, ત્યારે નડિયાદ તાલુકાના ફતેપુરા ગામમાં આવેલ આંગણવાડીની હાલત જોતા લાગી રહ્યું છે કે શું આ રીતે આવનારી પેઢી ભણશે. તમે જે જોઈ રહ્યા છો તે ફતેપુરા ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી. સરકાર દ્વારા આરો પ્લાન્ટ તથા ગેસ ગીઝરની આંગણવાડીમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ આ આંગણવાડીના મકાનમાં પાણીની કોઈ જ સુવિધા નથી. આંગણવાડી વર્કર્સ આસપાસમાંથી પાણી ભરીને વાપરે છે. આંગણવાડી વર્કર્સ કોકિલાબેનના જણાવ્યા અનુસાર આંગણવાડી માટે 10 વર્ષ પહેલા મોટરની ગ્રાન્ટ ફાળવાઈ હતી, પરંતુ આજ દિન સુધી મોટરની ફાળવણી જ થઈ નથી. સાંભળીએ શું કહી રહ્યા છે કોકિલાબેન. ફતેપુર ગામ વિસ્તારમાં શું સમસ્યા છે? અહીંયા પાણીની તકલીફો છે. અમારા બાળકો 3-6 વર્ષના 20-25 બાળકો આવા પાણીની કોઈ બિલકુલ સુવિધા નથી. અને મારી ઓફિસમાંથી 5,000ની ગ્રાન્ટ મોટર માટે આવી, પણ પંચાયત દ્વારા લઈ આપતા નથી. અને બાજુમાં પાણીની વ્યવસ્થા આવી હતી, છતાંય આવી સગવડ થતી નથી. અને મારા આંગણવાડીમાં આરાની સુવિધા છે, પણ પાણીની સગવડ ના, એટલો આરો તો બંધ જ હાલતમાં અત્યારે છે. એટલે બાળકોનો તો તકલીફ જ પાણી પીવાની પડે ને. અને જાજરૂ બાથરૂમમાં પણ બાળકોને બહુ તકલીફ પડે છે. અમે બાજુમાંથી પાણી કનેક્શન છે, તેથી અમે દૂરથી પાણી ભરાવીએ છીએ. અને જો પાણીની વ્યવસ્થા 10 વર્ષથી આટલી તકલીફ અમે વેઠીએ છીએ. અને 10 વર્ષથી અમારે પંચાયતમાં ગ્રાન્ટ આવી છે, છતાંય પંચાયત દ્વારા સોંપડતા નથી. અત્યારે સરપંચ કોણ છે? અત્યારે લેડીઝમાં કૈલાસબેન છે, પણ ભાઈ સરપંચ પરંપર. ઓકે, ગ્રાન્ટ કેટલી પાસ થઈ છે? 5,000ની. કેટલા વર્ષ પહેલા? 10 વર્ષ થયા. 5 વર્ષ પહેલા એ કરે, 5 વર્ષમાં પહેલા ભાઈ હતા બીજા. એટલે 10 વર્ષથી ગ્રાન્ટ પાસ થઈ છે, પણ તમને આપી નહીં હજુ સગવડ કરી આપતા નહીં અમને મોટરની. ઓકે, તો પાણી તમે કેવી રીતના ઉચકી ડોલ ભરીને લાવો છો? પાણી અમે ડોલથી પાણી તેડાગર બેન તકલીફ એટલી બધી વેઠ, જાજરૂ બાથરૂમમાં પછી રસોડા માટે એ બધું પાણી બાજુમાંથી ડોલ વતી ઉચકીને લાવે છે બેન. ઓકે, તમારી સાથે બીજા કેટલા કર્મચારી કામ કરે છે? એક બેન કર્મચારી. એટલે તમે 2 જણ અહીંયા કામ કરો છો અને 20-25 બાળકો આવે છે? 20-25 બાળકો મારા આવે. આંગણવાડી વર્કર કોકિલાબેનના જણાવ્યા અનુસાર મોટર માટે 10 વર્ષ પહેલા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ મોટર બાબતે 10 વર્ષથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મોટર અંગે કોઈ યોગ્ય જવાબ મળી શક્યો નથી. આ અંગે અમે ફતેપુરા ગામના તલાટી તથા સરપંચને પૂછવા માટે જ્યારે અમે કોશિશ કરી ત્યારે પંચાયતનો કોઈ અલગ જ વહીવટ જોવા મળ્યો. તલાટીને તો ખબર જ નથી કે કોઈ ગ્રાન્ટ આવી છે કે નહીં. માની લઈએ કે તલાટીની અમુક વર્ષ પછી બદલી થતી હોય છે, જેને લઈને તેમને જાણ ન હોય, પરંતુ આંગણવાડી વર્કર દ્વારા રજૂઆત કરવામાં છતાં પણ કોઈ જ ચકાસણી ન થાય તે આશ્ચર્ય પમાડે છે. એટલું જ નહીં, ફતેપુરા ગામમાં મહિલા સરપંચ છે, પરંતુ વહીવટ મહિલાના પતિદેવ કરી રહ્યા છે, ત્યારે મહિલા સરપંચની સીટનો દુરુપયોગ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. કોઈ બેન નથી કૈલાશબેન? એટલે એમણે મોટર વેચી દીધી એમ? ના, એમને નહીં.
તો કોના ટાઈમમાં ગ્રાન્ટ આવી મોટરની? એમના ટાઈમમાં ગ્રાન્ટ આવી, ગ્રાન્ટ આવી, મોટર આવી, મોટર વેચી, કોણે વેચી? કોણ ઉદયસિંહ? એટલે એમને કોઈ હક એવો ખરો કે કોઈ મોટર લઈ જવાનો? આ ક્લિપમાં સાંભળવા મળ્યા અનુસાર સરપંચના પતિદેવ કબૂલે છે કે ગ્રાન્ટ 10 વર્ષ પહેલા પાસ થઈ છે, પરંતુ તપાસ કરવી પડશે અને બાદમાં અમારી જાંચ પડતાલમાં બહાર આવ્યું છે કે મોટરની ગ્રાન્ટમાંથી મોટર આવી ગઈ છે. પંચાયતના સભ્ય મોટર પોતાના અંગત વપરાશ માટે લઈ ગયા છે અને પાછી પણ પંચાયત કચેરીમાં મૂકી ગયા છે. પછી મોટર ક્યાં ગઈ તે કોઈને જ ખબર નથી. આ તો માત્ર મોટર બાબતે થયેલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. આવા તો અનેક બાબતો હશે જે સરકારી ચોપડે બંધ છે. માત્ર આ જ આંગણવાડી નહીં, પરંતુ ફતેપુરામાં આવેલ અન્ય આંગણવાડીની હાલત તો એટલી હદ સુધી કથળેલી છે કે બાળકોને કેવી રીતે શિક્ષણ અપાતું હશે અને કેવું શિક્ષણ અપાતું હશે તે સમજી શકાય છે. ફતેપુરાના ઇન્દિરાનગરી વિસ્તારની આંગણવાડીને તો તાળા જ લટકતા દેખાયા. જાપર તલાવડી વિસ્તારની આંગણવાડી નવી બનતી હોવાથી ભાડેથી અન્ય કોઈ જગ્યાએ ચલાવવામાં આવે છે, જ્યાં પણ તાળા લટકતા દેખાયા. વળી રોંધરી આંગણવાડીની હાલત તો દયનીય છે. આ આંગણવાડીમાં બાળકો વીજળી, પાણી અને શૌચાલયની સુવિધા વગર ભણી રહ્યા છે. આ આંગણવાડીમાં બાળકોને જે છતની નીચે બેસાડીને ભણાવવામાં આવે છે તે છત પણ તૂટેલી છે. બાળકોને આ આંગણવાડીમાં કેવી રીતે શિક્ષણ મળી રહ્યું છે અને કેવું શિક્ષણ મળી રહ્યું છે તે આશ્ચર્ય પ્રમાણે તેવું છે. એટલું જ નહીં, રોંધરી આંગણવાડીના જસોદાબેન કંઈક ટ્રેનિંગમાં ગયા હોવાથી બાળકો તેડાગર બહેનના ભરોસે ભણી રહ્યા છે. શું કરો છો અહીંયા? અહીંયા નાસ્તો બનાવું છું, બાળકો બોલાવું છું. આ કઈ આંગણવાડી છે? આંગણવાડીનું નામ શું છે? જશોદાબેન. અને તમે? રમીલાબેન. ઓકે. અહીંયા ગાડી લાઈટો નથી, શું છે તમારે સમસ્યા શું છે આની? એ તો બેન મેડમ જોવાના ને, પેલો મેડમ જોવાના. તો કેટલા વર્ષથી ચાલે છે આંગણવાડી? વરસાદ હોય, તાપ હોય ત્યારે બી છોકરાઓ બહાર જ બેસે છે? વરસાદમાં અમે અંદર અહીંયા બેસાડી દઈએ છીએ અને શિયાળામાં ઉનાળામાં અહીંયા બહાર બેસીએ છીએ. તો અહીંયા ગરમી નથી લાગતી? લાગે. તો રજૂઆત કરી તમે? એ બેન ને કહીએ, આ વર્કર બેન ને, તો કે કયું છે કયું છે? કોને કહ્યું છે? આ મકાન માલિક નો. મકાન માલિક કોણ છે? પ્રભાતભાઈ ગેલાભાઈ. પ્રભાતભાઈ ગેલાભાઈ. આ એમનું, એમની જગ્યા છે? હા, એમની જગ્યા. તો એમની જગ્યા પર આંગણવાડી કોણે બનાવવાની મંજૂરી આપી? બનાવને આ તો આવસનું છે ને, એમાં અમને ભાડે બેસવા દેશે. ભાડે બેસવા દેશે. અચ્છા, તો પાકી આંગણવાડી માટે તમે કોઈ અરજી કરી છે ખરી? એ તો બેન ને ખબર ને. તો તમને કશી ખબર નથી? ખબર હોય મેડમ મને, પણ એ બેને કરેલી અરજી તારે, તે કોઈ જમીન આવતું નહીં, જમીન માંગણી કરે. એ બેન બીજા વિસ્તારના છે, અહીં આ વિસ્તારના બેન નહીં. અચ્છા, નડિયાદ વિસ્તારના બેન છે મુકાયેલા. ઓકે. એટલે સ્થાનિક નહીં ને, એટલે આ લોકો એમ કહેવા માંગે કે સ્થાનિક નહીં એટલે કોઈ જમીન નહીં આપો. તમે એના સ્થાનિક છો? સ્થાનિક. પંચને કયું વ્યવસ્થા કરી આપો? તલાટીને કયું? કયું કયું? તો પણ નથી થતી ના. એટલે સરપંચ મેં નથી કહ્યું ને, તલાટી નહીં, પણ મેં નથી કહ્યું, એ બેને કહ્યું છે, વર્કર બેને કહ્યું છે. મેં તો મકાન માલિકને કહ્યું, અમને પંખાની, લાઇટની, બારીની વ્યવસ્થા કરી આલો. બહુ જ ગરમી લાગે અંદર, રસોડું બનાવતો 3 વર્ષથી આવે છે. 3 વર્ષથી 5 વર્ષ સુધીના છોકરાઓ ભણવા આવે છે. અને જમવાનું તમે અહીંયા બનાવો છો? અહીંયા જ બનાવું. અચ્છા, અહીંયા બાથરૂમ અને સંડાસની સગવડ નથી દેખાતી? કઈ નથી મેડમ. તો એ લોકોને ક્યાં જવું હોય શૌચાલય માટે તો ઘરે લઈ જઈએ. ખુલ્લામાં? ખુલ્લામાં સુવિધા નથી,
તો અહીંયા ગાડી શા માટે ચલાવો છો? છેલ્લા કેટલા વર્ષથી ચલાવો છો? 7 વર્ષ. છેલ્લા 7 વર્ષથી કોઈ સુવિધા વગર ચલાવો છો? પાણી નહીં, પીવાનું પાણી જોઈએ તો પાણી અહીંયાથી પંપેથી ભરી લાવું છું. પંપેથી ભરી લાવો છો? નિસારમાંથી પંપેથી ભરી લાવું છું. આ સ્કૂલમાંથી ભરી લાવવાનું પાણી પીવા માટે? પીવા માટે. અને ખાવા બનાવવા માટે વાપરવાનું પાણી? એ પણ પીવાનું પંપેથી જ ભરી લાવું છું. ત્યાંથી ભરીને અહીંયા પછી અહીંયા લાવીને પછી કરવાનું? પંપનું પાણી વાપરવાનું, પીવાનું આ છોકરાને ધોવડા માટે પંપનું પાણીથી હું વાપરું છું. આવી કથલેરી ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી તથા ફતેપુરા ગ્રામ્ય પંચાયતનો અંધેર વહીવટ જોતા આવનારી પેઢીને યોગ્ય શિક્ષણ મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.